તો કુતિયાણામાં ભાદર નદીનું ભયંકર રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. કુતિયાણા આંબેડકર નગર પાણીમાં ગરકાવ છે. શહેરના 6 મુખ્ય વિસ્તાર કે પાણીમાંથી તરબોળ થયા છે. પાણીમાં આખે આખા ગરકાવ છે. લોકોએ પેકેટ ખાઈને રાત વાસો કર્યો છે. ચુનારી વાસ હોય કે થેપડા ઝાપામાં પણ ગળાડૂબ પાણી છે. ફાયર વિભાગ 10 થી પણ વધુ લોકોનું રેસ્ક્યુ કરી ચૂક્યું છે. કુતિયાણા એક્સિવ ભાદર નદી છે જે ભયંકર સપાટી ઉપર વહી રહી છે. અમર સુધીના પાણી છે, બે દિવસથી હાલ જે હાલ છે, ભાદર નદીનું રૌદ્ર સ્વરૂપ છે. આમ ભયંકર રીતે સપાટીમાં વહી રહી છે ત્યારે વરસાદ પણ નામ નથી રહેતો વિરામ લેવાનો. આવા સમયમાં કુતિયાણા વાસીઓને ખૂબ મુશ્કેલીઓ વધી છે. શહેરના જે વિસ્તારોમાં પાણી નતું એવી પાણી ફરી વળ્યા છે ત્યારે સ્થાનિક છે. શું કહેશો, કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ બહુ નબળી છે. બે દિવસ છે, કોઈ અહીંયા તંત્ર જોવાય એવું નથી. વેફર ખાંડી કાઢીએ છે. ખાસ કરીને બે દિવસથી પાણી, આવું પાણી ક્યારેય જોયું તો? આવું પાણી ક્યારેય આવ્યું નથી. ગયા વર્ષે એટલું નહોતું, અત્યારે બહુ પાણી વધારે છે. કોઈ પણ જોવા આવ્યું નથી. અત્યારે ઘરોની અંદર પાણી છે તો ઘરની શું પરિસ્થિતિઓ છે? ઘરની અંદર ખાટલામાં બેસી અને વેફર ખાઈને દી કાઢીએ. જો આ બટેટા લઈને જઈએ છીએ, બટેટા બાફીને ખાઉં. ખાસ કરીને કારણ કે ફ્રૂટ પેકેટની માંગ હતી, ફ્રૂટ પેકેટ આવ્યા નથી. બાળકો માટે પડીકાઓ છે, પડીકાઓ લઈ અને લોકો પોતાનું જીવન છે ગુજારી રહ્યા છે. કારણ બે દિવસથી આજની આ પરિસ્થિતિઓ સર્જાની છે. વરસાદ વિરામનું નામ નથી. જો ભાદર નથી બે હાલ જોવા મળે આવી કપરી પરિસ્થિતિની અંદર લોકો ખૂબ મુશ્કેલીઓમાં જીવી રહ્યા છે. કેમેરા પર્સન રામ સાથે નાગેશ પરમાર, સંદેશ ન્યૂઝ, કુતિયાણા.